સ્ટાન્ડર્ડ નાઇન ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ પોયમ ફર્સ્ટ ધ રિવર મિત્રો આપણે આ ધોરણ નવ અંગ્રેજી દ્વિતીય ભાષાની આપણે કાવ્ય નંબર એક જે છે નદી તેના વિશેની આપણે આજે સમજૂતી મેળવીશું કવિ આ પોયમમાં નદી અંગેની જે વાત કરવા માગે છે કે નદી છે એક પરોપકારી ખૂબ જ પરોપકારી હોય છે જે દરેક લોકો માટે ખૂબ જ ઉમદા વિચાર ધરાવે છે અને ખૂબ જ વધારે પડતું વર્ણન આ નદીનું આ પોયમમાં કરવામાં આવેલું છે જેની આપણે લાઇન ટુ લાઇન એક્સપ્લેનેશન ટ્રાન્સલેશન આપણે ટ્રાન્સલેશન જોઈએ પોઈમનું નામ છે ધ રિવર એટલે કે નદી ફર્સ્ટા છે પહેલો પેરેગ્રાફ છે તેનો રિવર રિવર લિટલ રિવર એટલે કે નદી નદી લિટલનો અર્થ અહીં ઓછું નહીં પરંતુ નાનકડી એવો અર્થ કરેલો છે નદી નદી નાનકડી નદી કવિ અહીંયા નદીની જે વાત કરવા માગે છે તે પહેલી લાઇનમાં એમ જણાવે છે કે નદી નદી એક નાનકડી નદી બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે હવે સ્પાર્કલ એટલે આગળના આપણે યુનિટમાં પણ એક વખત આ વર્ડ આવી ગયેલો છે સ્પાર્કલ એટલે ચમકવું બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે ઓન યોર વે એટલે કે તમારા માર્ગમાં અથવા તારા માર્ગમાં સ્પાર્કલ એટલે ચમકવું બ્રાઇટનો અર્થ અહીંયા આનંદ થયો આનંદથી ચમકતી તારા માર્ગમાં નદી નદી નાનકડી નદી આનંદથી ચમકતી તારા માર્ગમાં ઓવર ધ યલો પીબલ્સ ડાન્સિંગ હવે પેબલ લખ્યું છે પી ઈ ડબલ બી એલ એસ અહીંયા પેબલ એટલે કે નાના નાના કાંકરા માટીના જે મોટા થોડા કણ હોય એને આપણે પેબલ્સ કહી શકીએ કાંકરા કહી શકીએ ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ યલો એટલે કે પીળા પીળા કાંકરા પર નાચતી ડાન્સિંગ એટલે કે નાચતી કૂદતી ઓ ઈ આર એટલે કે અહીંયા ઓવર એવો છે પર પીળા કાંકરાઓ પર નાચતી કૂદતી અહીંયા નદીની જ વાત કરે છે કવિ આગળ કે નદી નદી એક નાનકડી નદી આનંદથી ચમકતી તારા માર્ગમાં પીળા કાંકરા પર નાચતી કૂદતી થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયસ ગ્લેન્સિંગ હવે થ્રુ એટલે આપણે પસાર થઈને એવો અર્થ થાય માંથી એવો અર્થ થાય ફ્લાવર્સ એટલે કે ફૂલો અને ફોલિયઝ ફોલિયસ એટલે કે પાંદડા ગ્લાન્સ એટલે કે જોવું નજર નાખવી લાઈક એ ચાઇલ્ડ એટ પ્લે એટલે આ આ બે લાઇન્સનું ટ્રાન્સલેશન આપણે કરશું મિત્રો તો ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી ગ્લાન્સિંગ એટલે જોવું ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી થ્રુ એટલે કે માથી ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી લાયક કે ચાઇલ્ડ એટ પ્લે જાણે કે લાયક એટલે કે જાણે કે સ્ટાર્ટિંગમાં લાયક હોય એટલે કે જાણે કે એવો અર્થ થાય લાયક ચાઇલ્ડ એટ પ્લે જાણે કે એક બાળક રમતું હોય જાણે કે એક રમતું બાળક એટલે કવિ એમ કહે છે કે પાંદડાઓ ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી જાણે કે એક રમતું બાળક અહીં રમતા બાળક સાથે રિવરની કમ્પેરિઝન કરવામાં આવેલી છે તો આ જ કવિ નદી વિશેની જે વાત કરે છે કે એમ કહે છે કે નાનકડી નદી તેના માર્ગમાં આનંદથી ચમકતી પીળા રંગના કાંકરા ઉપર નાચતી કૂદતી અને ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી જાણે કે એક બાળક નેક્સ્ટ ટાંજા બીજો પેરેગ્રાફ આપણે જોઈએ રિવર રિવર સ્વેલિંગ રિવર સ્વેલ એટલે કે ઉછળવું મોટું થવું ઘણા બધા અર્થ થાય સ્વેલનો થાય મોટું થવું ઉછળવું રિવર રિવર સ્વેલિંગ રિવર નદી નદી ઉછળતી નદી નદીમાં જેમ પાણીનો પ્રવાહ છે તેમ ઉછળતો પ્રવાહ હોય છે એટલે કવિ એમ કહે છે કે રિવર રિવર સ્વેલિંગ રિવર યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ એટલે કે રફ એટલે કે ખાડા ટેકરાવાળો અને સ્મૂથ એટલે કે એકદમ લીસો સમતલ ઓન ઓન્યુર રસ રસ એટલે કે દોડવું ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ એટલે કે ખાડા ટેકરા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે હવે નદી માટે તો ગમે તેઓ વચ્ચે વહેણમાં ગમે તેઓ ખરબ ચડવું એ ખાડા ટેકરાવાળું જગ્યા આવે કે લીસી જગ્યા આવે કે સમતોલ જગ્યા આવે ત્યાં પણ નદી છે તેનો પ્રવાહ અવિરતપણે દોડાવતી જાય છે એટલે કે ખાડા ટેકરાવાળા અને સમતોલ રસ્તે તું દોડતી જાય છે લાઉડર ફાસ્ટર બ્રાઉલિંગ લિપિંગ લાઉડર ફાસ્ટર અહીંયા બીઆરઓ ડબલ્યુએલનો આપણે બ્રોલિંગ પણ અર્થ કરી શકીએ લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લિપિંગ બ્રોલ એટલે થાય ખડખડ વહેવું અને લીપ એટલે થાય કૂદવું લીપ આપણે શબ્દ ચિત્તા ટીએસમાં પણ આવી ગયો મિત્રો લાઉડર એટલે કે મોટા અવાજ સાથે આપણે લાઉડ સ્પીકર કહીએ એટલે લાઉડ એટલે કે મોટા અવાજ સાથે ફાસ્ટર એટલે કે ઝડપથી બ્રોલિંગ લિપિંગ બ્રોલર એટલે કે ખડખડ વહેતું એટલે કે મોટ ખૂબ મોટા વધારે અવાજ સાથે ઝડપથી બ્રોલિંગ એટલે કે ખડખડ વહેતી લીપિંગ એટલે કે કૂદતી પાણી જેમ જેમ આગળ વધતું જાય તેમ કૂદતી એ સંદર્ભમાં કવિ ગઈ છે કે વધુ મોટા અવાજ સાથે ખૂબ ઝડપથી ખડખડ વહેતી અને કૂદતી ઓવર રોક્સ બાય બેન્ક સ્વીપિંગ ઓવર એટલે પણ અહીંયા આપણે ઉપરથી ઓવર્થ કરીશું રોક્સ એટલે કે પથ્થર એટલે કે પથ્થરો ઉપરથી બાય બેન્ક સ્વીપિંગ હવે બેંક એટલે નદી કિનારો થાય રોક એટલે પથ્થર થાય અહીંયા સ્વીપ એટલે કે ઝડપથી પસાર થવું અહીંયા એસ ડબલ્યુ ડબલયુપી સ્વીપ એટલે ઝડપથી પસાર થવું એવો થશે એટલે કે પથ્થરો ઉપર થઈને કાંઠા ઉપર કાંઠા ઉપર બેંક એટલે કાંઠો નદી કિનારો કિનારા ઉપર રોઝ એટલે કે ગુલાબ બાય રોઝ બેંક એટલે કે ગુલાબના ગુલાબની સાથે કરી કરીને સરખામણી કરી કે પથ્થરો ઉપરથી કિનારા ઉપર ગુલાબની હારને સ્પર્શતી રોજ બેન્સ એટલે આપણે ફૂલના ક્યારે આવું રોજ એવું કહી શકીએ ફૂલના છોડની સ્પર્શ કરતી એવો અર્થ કર્યો સ્વીપિંગ એટલે કે સ્વિપનો અર્થ આપણે કીધું કે ઝડપથી પસાર થવું લાઈક ઇમ્પેટીયસ લાઈક ઇમ્પેટિયસ યુથ એટલે કે લાઈક એટલે કે આપણે આગળ આવી ગયું જાણે કે ઇમ્પેટિયસનો અર્થ થાય ઇમ્પેટિયસનો અર્થ થાય અવિચારીપણે વર્તતું એટલે કે ઉન્મત કંઈ પણ વિચાર્યા વગર કોઈપણ વિચાર કર્યા વગર ઉન્મત ધોરણે જાણે કે ઉન્મત યુથ એટલે કે યૌવન જાણે કે ઉન્મત યૌવન હોય તે રીતે ગુલાબના છોડને કિનારા પર સ્પર્શતી પથ્થરો ઉપરથી વહેતી કૂદતી ખળખળ વહેતી નદી એવું કવિ આ સ્ટાંજામાં આપણને ઉલ્લેખ કરે છે નેક્સ્ટ ત્યારબાદનો જે સ્ટાંજા છે આપણે જોઈએ રિવર રિવર બ્રિમિંગ રિવર હવે બ્રિમિંગ શબ્દ પણ આગળ આવી ગયું છે આપણે છલકવું આનંદથી છલકવું તો બ્રિમિંગ વિથ જોય આપણે કોલ ઓફ હિલ્સમાં આવી ગયો તો આ બ્રિમિંગ અબુચાચાવાળા પાઠમાં રિવર રિવર બ્રિમિંગ રિવર એટલે કે નદી નદી આનંદથી છલકતી નદી અથવા ખાલી અર્થ છલકતી એવો આપણે અર્થ કરી શકીએ રિવર રિવર બ્રિમિંગ રિવર નદી નદી છલકતી નદી બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ બ્રોડનો અર્થ આપણે અહીંયા પહોળું વિશાળ એવું કરી શકીએ ડીપ એટલે ઊંડું અને સ્ટીલ જે સ્ટીલ અર્થ છે એટલે કે સ્થિર કોઈ ગતિ નથી તેને એ રીતે બ્રોડ એન્ડ ડીપ એન્ડ સ્ટીલ એઝ ટાઈમ એટલે કે વિશાળ અને ઊંડી અને સમયની જેમ સ્થિર એઝ એ ટાઈમ એટલે કે સમયની જેમ વિશાળ અને ઊંડી સમયની જેમ સ્થિર સિમિંગ સ્ટીલ એટ સ્ટીલ ઇન મોશન સીમ એટલે કે લાગુ

આમ નદી આપણે જોઈએ તો નદીમાં પ્રવાહ પાણી ભરેલું હોય સ્થિર લાગે પણ એનો પ્રવાહ એ ચાલુ જ હોય એટલે કે સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી ટેન્ડિંગ ઓનવર્ડ્સ ટુ ધ ઓશન ટેન્ડ એટલે કે અમુક દિશામાં અમુક દિશા તરફ જવું ઓનવર્ડ એટલે કે આગળ ટુ ધ ઓશન એટલે કે સમુદ્રની દિશામાં આગળ વધતી બધી નદીઓ અંતે સમુદ્રને મળે છે એટલે કવિ એમ કહે છે કે સ્થિર લાગે તો પણ ગતિમાં વહેતી અને આગળ કહેશે સમુદ્રની દિશામાં ટેન્ડિંગ એટલે આપણે કોઈ દિશામાં અને ઓનવર્ડ એટલે કે આગળ સમુદ્રની દિશામાં આગળ વહેતી જસ્ટ લાઈક મોટલ પ્રાઇમ પ્રાઇમ એટલે કે શ્રેષ્ઠ સમય આપણે એવું કહી શકીએ જસ્ટ લાઈક મોટલ પ્રાઇમ જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય અહીં આપણે મોટલનો અર્થ આપણે જે સજીવ એટલે કે માણસ સાથે કરેલો છે જસ્ટ લાઈક એ મોટલ પ્રાઇમ જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં માણસ હોય એ રીતે તેની સરખામણી કરી છે કવિ અને લાસ્ટ સ્ટાન્જ આપણે જોઈએ મિત્રો રિવર રિવર હેડલોંગ રિવર હેડલોંગ એટલે કે વિચાર્યા વગરનું એકદમ ઉતાવળથી કરેલું કાર્ય એને હેડલોંગ કહેવાય રિવર રિવર કારણ કે નદીમાં જ્યારે પાણી આનો સ્ત્રોત આવે છે ત્યારે કંઈ પણ વિચાર્યા વગર તેનો પ્રવાહ છે એકદમ ધસમસતો પૂર ઝડપે જતો હોય છે એટલે કે રિવર રિવર હેડલોંગ રિવર નદી નદી ઉતાવળી નદી નદીનું પાણી છે એ ધીમે ધીમે પ્રવાહ નથી આવતો વરસાદ અતિશય આવતા એટલે કે રિવર રિવર હેડલોંગ રિવર નદી નદી ઉતાવળી નદી ડાઉન યુ ડેસ ઇન્ટુ ધ સી એટલે કે ડાઉન એટલે કે ધસી જતી યુ ડેસ ઇન્ટુ ધ સી દરિયામાં તું ધસી જતી ડેસ એટલે ધસી જવું ડાઉન એટલે તરફ દરિયામાં એવો ઇન્ટુ ધસી એટલે દરિયામાં ડાઉન એટલે કે આપણે એવો અર્થ કરીએ કે ડાઉન નીચેના ભાગમાં એટલે કે દરિયાની અંદર દરિયામાં તું ધસી જતી સી ધેટ અહીં સી પણ ઓશન એટલે સમાનાર્થી છે સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ એચ ટીય હેથ એટલે એચ ટીય હેથ એટલે હોવું ટુ બી જેવો અર્થ થાય એનો હોવું એવો સ્પેલિંગ છે એટલે આપણે એનો અર્થ એમ થશે સી એટલે કે દરિયો સી ધેટ લાઇન ધેટ નેવર ઇટ નેવર સાઉન્ડેડ સાઉન્ડેડનો અર્થ આપણે અહીંયા અવાજ એવો નહીં પણ સાઉન્ડેડનો અર્થ એમ થાય કે દરિયોની દરિયો હોય એની અંદર આપણે દોરીથી એની ઊંડાઈ માપવી દોરી નાખીને એની દરિયાની ઊંડાઈ માપવી દોરો નાખીને આપણે પથ્થર ટીંગાડીને ઊંડાઈ માપવી એવો થાય છે તો આ આ લાઇનમાં કવિ એમ કહેવા માગે છે કે દરિયો જેની ઊંડાઈ દરિયો સી પછી એ ડેસ આપ્યું છે કે જે દરિયો એ જ અર્થમાં આપણે અહીંયા દરિયો લીધેલો છે દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે પછી આગળ દરિયો કે જે જેનો પ્રવાસ નિરંતર છે અહીંયા આપણે એવું કહ્યું સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ સેલ એટલે કે પ્રવાસ દરિયો પહેલાં અહીંયા અહીંયા કવિ એમ કીધું ફરીથી આપણે જોઈએ મિત્રો અહીંયા કવિ એમ કીધું આ બે લાઇનમાં કે દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે ધેટ લાઈન હેથ નેવર સાઉન્ડેડ નેવર સાઉન્ડેડ એટલે કે જેનો જેની ઊંડાઈ અમાપ છે દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે પછી આ લાઇનમાં કવિ એમ કહેશે કે સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ દરિયો કે જેનો પ્રવાસ હેથ નેવર રાઉન્ડેડ એટલે કે નિરંતર છે બરાબર દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે નેવર રાઉન્ડેડ એટલે કે અમાપ છે લાઈક ઇટરનિટી ઇટરનિટી લાઇક એટલે કે જાણે કે ઇટરનિટી એટલે કે શાશ્વતી જેનો કાળ છે તેવું બરાબર જાણે કે અનંત કાળ દરિયો છે એ કોઈ દિવસ અસ્ત થવાનો નથી મતલબ કે હંમેશા રહેવાનો જ છે એટલે શાશ્વત છે અનંત કાળ છે એટલે કે આ નદી છે એ દરિયામાં મળી જાય છે અને તે શાશ્વત બની જાય છે કવિ આ પોમાં આપણને નદીની વિશેષતા વિશે આ બધી વાત કરવા માગે છે